હવે આગળ વાત કરીએ તો ચોટીલાની ચોટીલાના સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે જવા માટે અતિ ભીષ્માર રસ્તાની રજૂઆત અનેકવાર તંત્રમાં કરવા છતાં નિરાકરણ ના આવતા અંતે ચોટીલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માતાજીને અરજી કરવામાં આવી। દેશભરમાં સુપ્રસિદ્ધ માં ચામુંડાનું ધામ ચોટીલાના ડુંગર પર ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં માય ભક્તો દર્શને આવતા હોય છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી હાઈવેથી ડુંગરના પગથિયા સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે, જેનાથી વાહનો અને પગપારા દર્શનને આવતા ભક્તોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેની તંત્રમાં અનેક રજૂઆતો કરવા છતાં કાંઈ પણ નિરાકરણ ન આવતા ચોટીલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજયભાઈ સામણ અને હરેશભાઈ ચૌહાણ, અજીતભાઈ વિક્રમા, વનરજભાઈ ધાંધલ, સબીલભાઈ વાઘેલા અને જોમરાવર ખાન પઠાણ સહિત કોંગ્રેસ કાર્યકરો દ્વારા ચામુંડા માતાજીના ચરણોમાં અરજી આપવામાં આવી। લોકમુખે સવાલ એ ઊભો થયો છે કે શું અનેક અધિકારી અને નેતાઓ મંદિરે દર્શને આવતા હોય ત્યારે એમને શું આ ઉબડખાબડ રસ્તો નહીં દેખાતો હોય? જગદીશસિંહ ઝાલા, ZSTV ચોટીલા।